જામનગરથી સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં ઢોર પેકેજના નામે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. તો છેતરપિંડીની ઘટના સામે આવી. અમદાવાદથી ગોવા ટૂરનું આકર્ષક પેકેજ હતું, જેમાં આરાધ્ય સેલ્સ એજન્સીના ગ્રાહકો છેતરાયા છે. છેતરપિંડીની ઘટના સામે આવી છે. ડ્રીમ હોલિડે કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. એરલાઇન્સનું ભાડું ચૂકવી દીધા બાદ છેતરપિંડી કરવામાં આવી. એરલાઇન્સનું રૂપિયા ભાડું ચૂકવ્યું હતું અને જેમાં છેતરપિંડી કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદથી ગોવા ટૂરનું આકર્ષક પેકેજ બતાવ્યું અને લાખો રૂપિયા પડાવ્યા છે. જેમાં અમદાવાદથી ગોવા ટૂરનું આકર્ષક પેકેજ હતું તો આરાધ્ય સેલ્સ એજન્સીના ગ્રાહકો છેતરાયા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, જામનગરમાં ટૂર પેકેજના નામે લાખોની છેતરપિંડી કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ વાત કરવામાં આવે કે જે ટુરિસ્ટ અને ટ્રાવેલર્સની ભેટી હોય છે અને ટુરિસ્ટ પેકેજની ભેટી હોય છે, તે અનેકવાર ગ્રાહકોને આકર્ષક સ્કીમો આપતા હોય છે, જેના હિસાબે ગ્રાહકો જે છેતરાણુંની ભેટીમાં આવતા હોય છે. પરંતુ ક્યાંકની જે જામનગરની વાત કરવા હોય તો જામનગરના એક જે વેપારી છે, જે અમદાવાદથી ગોવાની એક ટૂર પેકેજ કરાયેલું હતું અને જે ડ્રીમ હોલિડે નામની જેમની કંપની છે, જેમાં 17.5 લાખ રૂપિયાની જે રકમ છે તે ચૂકવી આપી હતી. પરંતુ જે આકર્ષક સ્કીમને લાભ આપીને જે છેતરામણી કરવામાં આવી હોય, પરંતુ જે 17.5 લાખની રકમ છે તે પરત આપવાની આવતી નથી અને જે આ પેકેજ છે તે પણ કેન્સલ થયું હોવાનું જણાવવા મળ્યું છે. અને આને લઈને જામનગરના સીટીસી વિસ્તારની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર જામનગરની અંદર જે આવા અનેકવાર આવો બનાવો બનતા હોય છે, પરંતુ જે લોભામણી સ્કીમ આપવામાં આવે છે અને જેના હિસાબે ગ્રાહકો પણ છેતરાતા હોય છે. અને જામનગરની અંદર હાલ જે આ મુદ્દાને લઈને તમામ પ્રકારની જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી હા જી, બિલકુલ. થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે અમદાવાદથી ગોવા ટૂરનું આકર્ષક પેકેજ હતું, લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં ડ્રીમ હોલિડે કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવી. એરલાઇન્સનું ભાડું ચૂકવી દીધા બાદ છેતરપિંડી થઈ છે. આ સાથે જ જામનગરમાં ટૂર પેકેજના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે, જેમાં અમદાવાદથી ગોવા ટૂરનું આકર્ષક પેકેજ બતાવ્યું અને રૂપિયા પડાવ્યા.